છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના વાસના જૂથ ગ્રામ પંચાયત વિકસિત ભારત સંકલ્પ યાત્રા તેમજ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા નાયબ કલેક્ટર ડોક્ટર મીતા ડોડિયા અને જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને અરૂણાબેન તડવી અને ધારાસભ્ય શ્રી અભયસિંહ તડવી, તાલુકા પ્રમુખ શ્રી દીપિકાબેન, તાલુકા પંચાયત સદસ્ય શ્રી ભરતભાઈ ભીલ સ્થાનમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ તેમજ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. ગામના આગેવાનો દ્વારા આવેલા મહેમાનોનું ફૂલપુષ્પ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ કંકુ ચાંદલો કરીને શ્રીફળ વધેરીને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ તેમજ અન્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, ICDS વિભાગ તેમજ અન્ય વિભાગ દ્વારા પ્રજાને કઈ રીતે સરકારી લાભો મળે તે માટે પ્રજાને માહિતગાર કરવામાં આવ્યા હતા, જ્યારે આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના લાભાર્થી તે માટે કાર્યક્રમ આપવામાં આવ્યું હતું. રિપોર્ટર સુનિલ તડવી, BN ન્યૂઝ ગુજરાતી, છોટાઉદેપુર. રાહુલભાઈ, સંખેડા તાલુકા પ્રમુખ છું. આજરોજ સંખેડા તાલુકાના વાસના મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવેલ છે, તો એ અંતર્ગત આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે યોજનાઓનો લાભ વ્યક્તિને દરેક માનવીના છેવાડાના માનવી સુધી પહોંચે એ અંતર્ગત આ યોજનાઓ આપણને આજે સંખેડા તાલુકાના વાસના મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચ્યો છે, ત્યારે સરકારની વિવિધ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું અને ઘણા 500-700 લોકો હાજર રહી અને આ વિવિધ યોજનાઓનો લાભ લીધો છે. માન્ય પ્રધાનમંત્રીશ્રીએ આજના પ્રોગ્રામમાં અહીંયા લાઈવ થઈ અને વિવિધ યોજનાઓના લાભ વિશે માહિતી આપેલ છે કે કઈ યોજનાઓથી લાભાર્થીઓ લાભ લઈ શકે છે, એમના લાભ કેવા મળે છે તે વિવિધ માહિતી પણ પ્રધાનમંત્રીશ્રીએ તેમના લાઈવ પ્રોગ્રામમાં આપેલ છે. આપનું નામ? બે ડૉક્ટર મીતા ડોડિયા, નાયબ કલેક્ટર છોટાઉદેપુર. વાસના મુકામે વાસના પંચાયતમાં આજે રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું, સાથે સાથે જ સેવા સેતુનો પણ કાર્યક્રમ વાસના ગ્રામ પંચાયતમાં કરવામાં આવ્યો. વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જે મોદી સાહેબની ગેરંટીવાળું જે રથ છે, આ કાર્યક્રમમાં 17 જેટલી યોજનાઓનો લાભ એક જ જગ્યાએથી આપવામાં આવે છે. દરેક વ્યક્તિને જે લાભ મળે છે, પણ કદાચ જો કોઈ કારણસર જો લાભથી વંચિત રહેતા હોય તો એ દરેક યોજનાનો લાભ દરેક લાભાર્થી સુધી પહોંચે, દરેક ઘર સુધી અને છેવાડાના માનવી સુધી પહોંચે એ અભ્યર્થના સાથે જે મોદી સાહેબનો ગેરંટીવાળો રથ આજે વાસના ગ્રામ પંચાયતમાં આવી ગયો છે, તો જે પણ લાભાર્થીઓ લાભથી વંચિત રહેતા હશે એ દરેક લાભાર્થીઓને આજે એક જ સ્થળ ઉપરથી દરેક યોજનાનો લાભ, જે યોગ્યતા ધરાવે છે એ દરેકને આ યોજનાનો લાભ મળવાનો છે. સાથે સાથે જ આજે આ વાસના ગ્રામ પંચાયતમાં સંખેડા તાલુકાનો વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સમાપન પણ આજે અહીં કરવામાં આવશે.